નમસ્કાર દર્શક મિત્રો, હું જિગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું આપના મનપસંદ કાર્યક્રમ ડોક્ટર શોમાં. નિધિ હોસ્પિટલના સંચાલક અને ડોક્ટર સુનિલભાઈ પોપટ પાસેથી આપણે ઘણું માર્ગદર્શન મેળવ્યું છે. અલગ અલગ બીમારી, રોગ અને તેના ઇલાજ વિશે માહિતી આપણે ક્યાંક ને ક્યાંક એકઠી કરી અને આપણા જીવનમાં બીમારીઓ દૂર થાય અને યોગ્ય ઇલાજ મળે તેનું માર્ગદર્શન કેળવ્યું છે. ત્યારે તેમના જ્ઞાનનો ઉપયોગ કરીને આજે ફરી એકવાર આપણે જાણીશું અને સમજીશું કે ગોલ્ડ બ્લેડર શું હોય છે. આપે આ શબ્દ તો ઘણા વર્ષોથી સાંભળ્યો હશે, ક્યાંક આપની આસપાસ આપણા મિત્રો, કુટુંબીજનો અથવા વડીલોમાં તેની ટ્રીટમેન્ટ પણ આપને ખ્યાલ હશે. પરંતુ તેની ગંભીરતા શું છે, તેની ટ્રીટમેન્ટ કરાવવી કેટલી આવશ્યક હોય છે, કેમ આ બીમારીની શરૂઆત થતી હોય છે, એ બધું જ આપણે આજે જાણીશું, સમજીશું, માર્ગદર્શન કેળવીશું અને જ્ઞાન પ્રાપ્ત કરીશું ડૉક્ટર સુનિલભાઈ પોપટ પાસેથી. સુનિલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો. સુનિલભાઈ, સૌપ્રથમ તો આ ગોલ્ડ બ્લેડર છે શું, તેની વ્યાખ્યા આપણા દર્શક મિત્રોને આપ કેવી રીતે કહેશો? ખૂબ જ સુંદર. ગોલ્ડ બ્લેડર અને આપણે ગુજરાતીમાં પિત્તાશયની કોથળી કહીએ છીએ. જી, પિત્તાશય એ લીવરની નીચે આવેલું છે. પેટમાં જમણી બાજુ ઉપરના ભાગમાં લીવર આવે, એની નીચે પિત્તાશય આવેલું છે. લીવરમાં પિત્ત બને છે, એ પિત્ત પિત્તની નળી દ્વારા નીચે ઉતરે છે અને પિત્તાશયની કોથળીમાં એનો સંગ્રહ થાય છે. જ્યારે આપણે ખોરાક લઈએ છીએ, એ ખોરાકનું પ્રાઇમરી પાચન થઈને હોજરીમાંથી ખોરાક આંતરડામાં જાય છે, એટલે આંતરડાના શરૂઆતના ભાગને પકવાશય કહેવાય છે. એ પકવાશયની દિવાલને ખોરાક અડે છે, એટલે પિત્તાશયની કોથળીને મેસેજ જાય છે કે ખોરાક આવી ગયો છે, અને એ પિત્તાશયની કોથળીનું સંકોચન થાય છે, એટલે એ પિત્ત આંતરડામાં આવે છે, પકવાશયમાં આવે છે, અને એ આપણા શરીરમાં પાચનમાં મદદ કરે છે. ખાસ કરીને આજે આખી પ્રોસેસની તમે વાત કરી, તેમાં રિસ્ક ફેક્ટર કોઈ હોય છે ખરા આ થવા પાછળનું? કોઈ એવું કહેવાય કે 4F રિસ્પોન્સિબલ છે. ઓકે. પિત્તાશયની પથરી એટલે કે ગોલ્ડ બ્લેડર સ્ટોન, એના માટે 4F રિસ્પોન્સિબલ છે. ફેટ, ફર્ટાઇલ ફિમેલ અને 40. ઓકે. તો કોઈ બી વ્યક્તિનું વજન વધારે હોય તો એને પિત્તાશયમાં પથરી થવાની શક્યતા વધારે છે. કોઈ બી વ્યક્તિનું વજન વધારે હોય, એ વધારે ઝડપથી ઓછું થઈ જાય તો બી એને પથરી થવાની શક્યતા વધારે છે. ઓકે. જેને વધારે ડિલિવરી આવી હોય, જે લેડીને, એને પણ પથરી થવાની શક્યતા વધારે છે. ઓકે. ફિમેલમાં ઓવરઓલ મેલ કરતાં આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે, પિત્તાશયની પથરીઓ વધારે જોવા મળે છે. ઓકે. અને 40 કે 40થી ઉપરની સ્ત્રીઓમાં અથવા પુરુષોમાં આ ગોલ્ડ બ્લેડરના સ્ટોન્સ અથવા પિત્તાશયની પથરી એ વધારે જોવા મળે છે. તો આવું કહી શકાય કે આ 4F રિસ્પોન્સિબલ છે. બિલકુલ બિલકુલ. પરંતુ આ 4F માં હોવા છતાં પણ જો ડોક્ટર સુનિલભાઈ પોપટનો સંપર્ક કરવામાં આવે તો 5મો F તમને બચાવી દેશે, એ તમને ફાઇન કરી દેશે. વેલ, ખાસ કરીને જે પ્રકારે આપણે જોયું છે કે અમુક બીમારીઓ એવી હોય છે કે અમુક ઉંમર પછી કમ્પલસરી થઈ જ જતી હોય છે કોઈ પણ રીતે. જેમ કે મોતિયાની આપણે વાત કરીએ તો એક એજ પછી આંખમાં થોડી ઝાંખપ આવી અથવા મોતિયાનું ઓપરેશન એ ખૂબ સામાન્ય વાત થઈ ગઈ છે. તો શું આ બીમારીનું એવું જ છે કે અમુક એજ પછી જે કમ્પલસરીલી ક્યાંક ને ક્યાંક અમુક અંશે જોવા મળે અથવા તેના અંશો જોવા મળતા હોય છે? એવું નથી કે એજ રિલેટેડ છે કે એજના લીધે થાય જ છે. માનો કે 42ની ઉંમરે લગભગ 10માંથી 8 જણને કે 9 જણને આવશે કે કેટરેક્ટ. તો એટલું બધું પ્રપોર્શન નથી પિત્તાશયની પથરીનું કે તમે અમુક ઉંમરે પહોંચશો એટલે આવશે જ. પણ આપણે ભારતની વાત કરીએ તો એક ગેન્જીસ બેલ્ટ છે. ગેન્જીસ બેલ્ટ એટલે ગંગા નદી જ્યાંથી ઉદ્ભવ થાય છે અને જ્યાં પૂરી થાય છે એ આખા ગંગા નદીના કિનારા ઉપર ગોલ્ડ સ્ટોનનું એના જે કેસીસ છે વધારે જોવા મળે છે. કેમ આવું છે એનું કોઈ સ્પેશિયલ કારણ નથી, પણ એટલું ડેફિનેટલી છે કે નોર્ધન ઇન્ડિયા, યુપી, MP, બિહાર અને દેન વેસ્ટ બેંગાલ, કે જ્યાં જ્યાં થઈને ગંગા પસાર થાય છે ત્યાં બધે જ ગોલ્ડ સ્ટોનનું કેસીસ વધારે જોવા મળે છે. હવે ગોલ્ડ સ્ટોન જે છે એ માનો કે ગોલ્ડ સ્ટોન થઈ ગયા તો પેશન્ટને કાંઈ એમને એમ તો ખબર પડતી જ નથી. એના અમુક સિમ્ટમ્સ આવતા હોય છે ત્યારે પેશન્ટને ખબર પડે છે કે ગોલ્ડ સ્ટોન જેવું કંઈક છે. તેવા સિમ્ટમ્સ આપણે ચર્ચા કરીએ તો સિમ્ટમ્સમાં એવું છે કે પિત્તાશયમાં પથરી થાય તો એના લીધે પેશન્ટને પેઇન થઈ શકે છે. પેશન્ટને પેટના ઉપરના ભાગમાં દુખાવો થાય છે. ક્યારેક આ દુખાવો જમણી બાજુ ઉપર અથવા જમણા ખભો અથવા જમણી બાજુની બેક સુધી સ્પ્રેડ થાય છે. બીજું કે સામાન્ય રીતે દુખાવો ના થતો હોય પણ અમુક હેવી મીલ લીધા પછી કે હેવી મીલ લીધા પછી ગોલ્ડ બ્લેડરનું સંકોચન વધારે થવું પડે છે, કારણ કે વધારે પિત્તની જરૂર પડે છે. એવા સંજોગોમાં આ પેઇન વધારે ઉપડે છે.
દુખાવા સિવાય ક્યારેક આ રોગ આગળ વધી જાય તો એના લીધે જોન્ડિસ બી થઈ શકે છે. તો સામાન્ય રીતે દુખાવો, ઇનડાયજેશન, માનો કે આપણે ગયા એપિસોડમાં ગેસની ચર્ચા કરી હતી, તો ગેસ થવાનું એક કારણ પિત્તાશયની પથરી પણ છે. ઓકે ઓકે, તો મૂળ કહી શકાય કે પિત્તાશયની પથરીથી ઉદ્ભવતી આ તમામ પ્રકારની સમસ્યા, જેમાં ક્યાંક ને ક્યાંક વજન અને વજનને લગતી પણ જો બીમારી ક્યાંક આવી ગઈ હોય તો આની શક્યતા અને સંભાવનાઓ વધી જતી હોય છે. ચોક્કસ, કે વજન વધે તો ઓબ્વિયસલી પેટના રોગો વધારે થઈ શકે છે, પિત્તાશયની કોથળીમાં પથરીઓ વધારે થઈ શકે છે. પિત્તાશયની પથરીના લીધે જે પેશન્ટને માનો કે ઇન્ડાઇજેશનની કમ્પ્લેઇન હોય અને એને ક્લિનિકલ એક્ઝામિનેશન અને સોનોગ્રાફી કરવામાં આવે અને એમાં દેખાય કે આ પિત્તાશયની પથરીમાં સ્ટોન્સ છે, તો એ ઇન્ડાઇજેશનનું એક કારણ બની શકે છે. ઓકે, કે પિત્તાશયની પથરીના લીધે પેશન્ટને ઇન્ડાઇજેશન હોઈ શકે છે. એવું નથી કે એ એક જ કારણ છે, પણ ઇટ ઇઝ વન ઓફ ધ રીઝન. રાઈટ રાઈટ. બીજું કે પેશન્ટને ઘણીવાર કેવું હોય છે કે ડાયરેક્ટ કોમ્પ્લિકેશન લઈને અમારી પાસે આવે, પેશન્ટને ખબર જ ના હોય કે પિત્તાશયમાં પથરી છે, એકદમ સિવિયર પેઇન ઉપડે, તાવ બહુ આવે, જોન્ડિસ બી હોય, અને ત્યારે આપણે પેશન્ટને જોઈએ, ઇન્વેસ્ટિગેટ કરીએ, તો નિદાન થાય છે કે પિત્તાશયમાં ખૂબ જ પથરીઓ છે, પિત્તાશય ખૂબ જ સડી ગયું છે, એ ઇન્ફેક્શન પિત્તની નળી ઉપર પણ લાગેલું છે. ક્યારેક એવું પણ બને છે કે પિત્તાશયની અંદરની પથરીઓ પિત્તની નળીમાં જતી રહે છે, કે પિત્તની નળીમાં પથરી જાય તો એ નળી ધીમે ધીમે ફૂલવા લાગે છે, નળીનો છેડો બ્લોક કરે છે અને એના લીધે જોન્ડિસ થાય છે. ઓકે, આપણે નાના હતા ઘણા સમય પહેલાં આપણે એવું કહેવાતું કે કમળો થયો અને કમળામાંથી કમળી થઈ ગઈ. હવે જે કમળી શબ્દ છે બેઝિકલી એવું છે કે વધારે પડતો જોન્ડિસ થાય અને કમળી કહેવામાં આવે. ઓકે ઓકે. અને બીજું કે ઓબસ્ટ્રક્ટિવ જોન્ડિસ, એટલે કે જે પથરીના લીધે જોન્ડિસ થાય છે, કે પથરીના લીધે પિત્તની નળી બ્લોક થાય અને જે જોન્ડિસ થાય, કે જે ઉત્તરોત્તર વધતો જઈ શકે જો ટ્રીટમેન્ટ કરવામાં ના આવે તો, એને પણ કમળી કહેવામાં આવે છે. ઓકે ઓકે. એવું પણ બની શકે છે કે પિત્તાશયની અંદરની પથરીઓના લીધે પિત્તાશયની દિવાલમાં કાણું પડી જાય અને એની સાથે આંતરડું ચોંટેલું હોય ત્યાં બી કાણું પડી જાય અને એ બે વચ્ચે એક એબનોર્મલ કનેક્શન થઈ જાય. ઓકે. તો એને અમારી ભાષામાં ફિસ્ચ્યુલા કહેવાય છે, કે એક એબનોર્મલ ગટર કનેક્શન થઈ ગયું છે પિત્તાશયની કોથળીને આંતરડા વચ્ચે, અને એના લીધે એ સ્ટોન પિત્તાશયમાંથી ડાયરેક્ટ આંતરડામાં જાય છે. યુ વોન્ટ બિલીવ કે અમે એવા બી કેસીસ જોયેલા છે અને લિટરેચરમાં બી છે કે જેમાં પિત્તાશયમાં ખૂબ જ મોટી પથરી થઈ જાય છે અને પેશન્ટને ઇનિશિયલી ખબર હોય છે કે આ પથરી છે, પણ હેરાન નથી કરતી, એટલે પડી રહી હતી, ધીમે 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 એ પથરી મોટો પથરો થઈ જાય, 2-3 સેન્ટીમીટરનો પથરો થઈ જાય, પિત્તાશયની દિવાલને આંતરડાની દિવાલ જોઈન થઈ એમાં હોલ પડી જાય અને એ ફિસ્ચ્યુલા દ્વારા એ પિત્તાશયની પથરી આંતરડામાં આવે અને એ પથરી ધીમે 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 આંતરડામાં, નાના આંતરડામાં આગળ વધે અને એક પર્ટિક્યુલર પોઈન્ટે જ્યાં એની સાઈઝ આંતરડામાં આગળ ના જઈ શકે ત્યાં જઈને એ આંતરડું બ્લોક કરી દે, તો એને ગોલ્ડસ્ટોન આઇલિયસ કહેવાય છે. ઓકે. કે પિત્તાશયની પથરીના લીધે આંતરડાનું બ્લોક થવું રેર કન્ડિશન છે, પણ જોવા મળે છે. ઓકે. અને એટલે પછી શું થાય છે કે પિત્તાશયનું તો ઓપરેશન કરવું જ પડે છે, પણ આંતરડું ખોલીને પેલો સ્ટોન બી કાઢવો પડે છે. રાઈટ રાઈટ રાઈટ. તમે જે શરૂઆત વાત કરી કે કમળો અને વધારે પડતી મોટી પથરીથી જાય તો એને કમળી પણ કહેવાતું હોય છે, રાઈટ? આમાં પણ લોકોમાં એક બહુ ડર જોવા મળે છે, કમળાથી તો લોકો ગભરાતા જ હશે, પણ એવું એક જાણે એક હા ઊભો થયો છે કે જો કમળી થઈ ગઈ તો બચવું પણ મુશ્કેલ બનશે. શું ખરેખર એટલું આ ગંભીર વાત છે અને તેનાથી બચવા માટે શું પ્રિકોશન્સ લેવા વધારે આવશ્યક હોય જેથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે? જે ઓબસ્ટ્રક્ટિવ જોન્ડિસની વાત આપણે કરીએ છીએ, જોન્ડિસને કાં તો મેડિકલ જોન્ડિસ કહેવાય અથવા સર્જિકલ જોન્ડિસ કહેવાય. જે પિત્તાશયની પથરીથી થતો જોન્ડિસ છે એ સર્જિકલ જોન્ડિસ અથવા ઓબસ્ટ્રક્ટિવ જોન્ડિસ કહેવાય. હવે મેડિકલ સાયન્સમાં કમળી નામનો કોઈ શબ્દ નથી, એ તો આપણા લેમેનની લેંગ્વેજ છે, રાઈટ? પણ એને આપણે મેડિકલી ઇવેલ્યુએટ કરીએ તો એવું કહી શકીએ કે જે કમળામાં કોમ્પ્લિકેશન્સ થાય અને આઈધર કમળો વધતો જાય અથવા કમળાના કોમ્પ્લિકેશન્સ વધતા જાય તો એને આપણે કમળી કહી શકીએ. ઓકે. પિત્તાશયની પથરી જ્યારે પિત્તની નળીમાં આવે છે તો એ પિત્તના ફ્લોને બ્લોક કરે છે, પિત્તના ફ્લોને બ્લોક કરે છે એટલે કમળો થાય છે. ઓકે. હવે ક્યારેક એવું બને કે પેશન્ટને પેઇન ના હોય, ડાયરેક્ટ જોઇન્ટિસ લઈને જ આવે. ઓકે ઓકે. કારણ કે દરેકના શરીરમાં પિત્તાશયની કોથળીથી પિત્તાશયની નળીનું જે કનેક્શન છે એમાં દેર આર મેક્સિમમ વેરિએશન્સ. આ એક જગ્યા એવી છે પિત્તાશયની કોથળી શરીરમાં જ્યાં જોડાયેલી છે પિત્તની નળી સાથે, એ એક જગ્યા એવી છે
કે આખા શરીરના તમે એનેટોમિકલ ઓર્ગન્સ જુઓ તો એમાં મેક્સિમમ વેરિએશન્સ આ જગ્યાએ હોય છે. ઓકે, એ કુદરતી છે. ઓકે, કે નોર્મલી એવું હોય કે પિત્તાશયની કોથળી એક નાની નળીથી પિત્તની નળી સાથે જોડાયેલી હોય, પણ ક્યારેક એવું બને કે પિત્તાશયની કોથળી બે હોય, ક્યારેક એવું બને કે પિત્તાશયની કોથળીની લોકેશન અલગ હોય, ક્યારેક એવું બને કે પિત્તની જે નળી સાથે જોડાયેલી નળી છે પિત્તાશયની નળી, જેને અમારી ભાષામાં સિસ્ટિક ડક્ટ કહેવાય છે, તો એ સિસ્ટિક ડક્ટ નોર્મલી 2 mm 3 mm મોટી ના હોય. ક્યારેક એવું બને કે 10 mm હોય, 8 mm ની હોય, ખૂબ જ પહોળી હોય. ક્યારેક એવું બને કે એ એકદમ શોર્ટ હોય, આ પિત્તની નળી છે ને આ પિત્તાશયની નળી છે, તો એકદમ ફ્લશ જ હોય. ઓકે, ધેર ઇઝ નો સ્પેસ. ઓકે, એટલે ધેર આર સો મેની વેરિએશન્સ. રાઈટ, રાઈટ. હવે જ્યારે ઓબ્સ્ટ્રક્ટિવ જોઇન્ટિસ થાય છે તો એમાં દરેક પેશન્ટનું પ્રોપર ઇવેલ્યુએશન અમે કરતા હોય છે, કે માનો કે પેશન્ટ આવે તો ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન લેબોરેટરી ટેસ્ટ અને સોનોગ્રાફી. તો લેબોરેટરી ટેસ્ટમાં આપણને ખબર પડે છે કે પેશન્ટને ઇન્ફેક્શન બ્લડમાં કેટલું છે, એનો વ્હાઇટ સેલ કાઉન્ટ કેટલો વધેલો છે. પછી એના લીવર ટેસ્ટ અમે કરતા હોય છે, લીવર ફંક્શન ટેસ્ટ. તો એમાં આપણને ખ્યાલ આવે છે કે એને જોન્ડિસ છે કે નહીં, એનું બિલિરોબિન વધ્યું છે કે નહીં. ઓકે, એનો અલ્કલાઇન ફોસ્ફેટેઝ અમે જોતા હોય છે. ઇટ ગિવ્સ અસ એન આઈડિયા કે એને પિત્તની નળી કે પિત્તની નળીઓ જે લીવરની અંદર છે એ ક્યાંય બ્લોક થાય છે કે નહીં. જ્યારે જ્યારે લીવરમાંથી નીકળતી પિત્તની નળીઓ બ્લોક થાય તો અલ્કલાઇન ફોસ્ફેટેઝ વધે છે. ઓકે, એવું પણ બને કે હજી પેશન્ટને જોન્ડિસ ના થયો હોય, પિત્તની નળીમાં પથરી હોય પણ અલ્કલાઇન ફોસ્ફેટેઝ વધે હોય, તો ઇટ ઇઝ અ સાઇન ઓફ ઓબસ્ટ્રક્શન. ઓકે, બરાબર, રાઈટ. એટલે આપણે ઇન્વેસ્ટિગેશન લેબોરેટરી કરીએ તો આપણને આ બધું કેમિકલ એનાલિસિસ થાય છે. ઓકે, ઓકે. અને આપણે સોનોગ્રાફી કરીએ તો સોનોગ્રાફીમાં આપણને નોર્મલી ગોલ બ્લેડરના સ્ટોન્સ દેખાતા હોય છે. ઓકે, કે ગોલ બ્લેડરમાં સ્ટોન્સ છે, એક છે, મલ્ટીપલ છે, શું સાઇઝ છે, કે ખાલી કાદવ જેવો કચરો છે. જો ગોલ બ્લેડરની અંદર કાદવ જેવો કચરો હોય તો એને ગોલ બ્લેડર સ્લજ કહેવાય છે. ઓકે, એ બી કોમ્પ્લિકેશન કરી શકે છે. તો આ બધા ઇન્વેસ્ટિગેશન પછી માનો કે પિક્ચર ક્લિયર ના થાય તો આગળ MRI કરાવવું પડે, કે જેને પર્ટિક્યુલરલી આ પ્રક્રિયા માટે, આ રોગ માટે જે MRI કરીએ એને MRCP એવું શોર્ટ ફોર્મ છે. ઓલરાઈટ, કેમ કે આ MRIમાં અમે ડક્ટ્સ બધી વધારે જોઈએ છે. ઓલરાઈટ, કેવું કે ગોલ બ્લડર ક્યાં છે, ગોલ બ્લડરની ડક્ટ કેવી છે, પછી પિત્તની નળી કેવી છે, પેનક્રિયાઝની નળી કેવી છે, લીવરની અંદર પિત્તની નળીઓ જે બાયફર્કેટ થાય છે એ કઈ રીતની છે, આ બધી ઇન્ફોર્મેશન અમને MRCP પરથી મળે છે. ઓકે, એટલે મોટે ભાગે આટલા ટેસ્ટ કરીએ તો આપણને ડાયગ્નોસિસ કન્ફર્મ થઈ જાય છે. પછી જ્યારે જરૂર પડે, માનો કે અમુક કેસીસ એવા હોય છે જે મેં આગળ કહ્યું કે પિત્તાશયની પથરીના લીધે ફિસ્ચ્યુલા થઈ ગઈ હોય અથવા પિત્તાશયની પથરીના લીધે ગાંઠ થઈ ગઈ હોય, તો એ બધી ઇન્ફોર્મેશન વધારે મેળવવા માટે આપણે CT સ્કેન કરવું પડે છે. અને CT સ્કેન કરીએ તો એમાં આ સ્ટ્રક્ચરલ ઇન્ફોર્મેશન વધારે મળે છે. ઓકે, ઓકે. ખાસ કરીને આ પ્રકારની જે પથરી થાય છે પિત્તાશયની અંદર, એ શા માટે ને કેવી રીતે ઉત્પન્ન થતી હોય છે, એનું ઉદ્ભવનું મુખ્ય શું કારણ હોય છે, અને જ્યારે એ થાય છે તો શું પેશન્ટ કોઈ પ્રકારની ગૂંચવણ અનુભવતો હોય છે, તેની અંદર કોઈ કોમ્પ્લિકેશન્સના કારણે આ વસ્તુનું સર્જન થતું હોય છે? પિત્તાશયની અંદર જે પિત્ત હોય છે એમાં કોલેસ્ટ્રોલ હોય છે. ઓકે, અને આ પિત્તની પથરીઓની શરૂઆત કોલેસ્ટ્રોલ ક્રિસ્ટલમાંથી થાય છે. કોઈ બી કારણ, માનો કે એવું જોવા મળે છે કે અમુક ફેમિલીમાં મધરને હોય, ડોટરને હોય, પછી એની બહેનને હોય, પછી મધરની મધરને હોય, તો ફેમિલીમાં આમ જોવા મળે કે પિત્તાશયની પથરી ચાલતી જ આવે છે. ઓકે, તો ધેર ઇઝ અ ડેફિનેટ ફેમિલિયલ ઇનહેરિટન્સ. ઓકે, બધાને ના થાય પણ અમુક ફેમિલીમાં એ જોવા મળતું હોય છે, અને જે ફેમિલીમાં હોય એના બીજા ફેમિલી મેમ્બર્સને પિત્તાશયમાં પથરી થવાના ચાન્સીસ વધારે હોય છે. બીજું ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન એવો હોર્મોન છે કે જે લેડીઝમાં વધારે હોય છે. જ્યારે જ્યારે પ્રેગ્નન્સી થાય છે ત્યારે ઇસ્ટ્રોજનનું લેવલ વધે છે. જેટલું ઇસ્ટ્રોજનનું એક્સપોઝર વધે એટલા પિત્તાશયની અંદર પથરી થવાના ચાન્સીસ વધે. એટલે એવું કહી શકાય કે આપણે જેમ કહ્યું કે ફેટ ફિમેલ ફર્ટાઇલ 40, તો ફર્ટાઇલ એટલે કે જેને વધારે ડિલિવરીઓ થઈ છે એવી લેડીઝને પિત્તાશયમાં પથરી થવાના ચાન્સીસ વધારે છે. બીજું કે એકવાર કોલેસ્ટ્રોલ ક્રિસ્ટલમાંથી લંપ બને પછી એના ઉપર કેલ્શિયમ ડિપોઝિશન થાય છે. ઓકે, અને એમાંથી ધીમે ધીમે સ્ટોન બને છે. હવે યુ વુડ બી સરપ્રાઇઝ્ડ કે અમે જ્યારે જ્યારે ઓપરેશન કરીએ તો દેર આર સો મેની ટાઈપ્સ કલર્સ ઓફ ગોલ્ડ સ્ટોન્સ વી સી.
એટલે એવું જરૂરી નથી કે આ એક પર્ટિક્યુલર કલરના જ તમને ગોલ્ડસ્ટોન જોવા મળે. સામાન્ય રીતે ડાર્ક ગ્રીન, ડર્ટી ગ્રીન કલરના પિત્તાશયની પથરીઓ જોવા મળે કે જે પિગમેન્ટ સ્ટોન હોય છે. ઓકે. પણ એના ઉપર કેલ્શિયમ ડિપોઝિશન વધારે થઈ ગયું હોય તો એ વ્હાઇટ સ્ટોન જેવા જોવા મળે છે. ઓકે. ક્યારેક એવા એકદમ સોફ્ટ સ્ટોન જોવા મળે છે કે જેનો કલર ક્રીમ કલરનો હોય છે. એટલે દેર આર સો મેની વેરાયટીઝ. ઓકે. પણ કલર ડઝન્ટ મેક ડિફરન્સ. સિમ્પટમ્સ થાય તો દેન ટ્રીટમેન્ટ ઇઝ નેસેસરી. આ તમામની વચ્ચે મોટાભાગે જ્યારે પેશન્ટની જો વાત કરવામાં આવે તો ઓબ્વિયસલી કંઈક દુખાવાની કારણે એના આઈડિયા આવતો હશે કે આવું કંઈક થયું છે. શું દુખાવો થવો એ કમ્પલસરી છે આમાં કે ઘણીવાર આવું ઘણી બીમારી એવી હોય છે કે જેમાં આઈડિયા નથી આવતો, કારણ કે પેઇન એટલું નથી થતું પણ અંદર ડેમેજ કરતું હોય છે. તો પેશન્ટ કઈ રીતે વેક કરતો હોય છે, શું એનું કહેવું હોય છે જેથી તમે અંદાજો લગાવો છો કે આ પ્રકારની શક્યતા અને સંભાવના હોય છે? આ ખૂબ જ સરસ સાયન્ટિફિક ક્વેશ્ચન છે તમારો. પેઇન થાય એ સ્વાભાવિક છે, પણ પેઇન થાય જ એ જરૂરી નથી. લગભગ 50% પેશન્ટ્સને પેઇન નથી થતું. ઓકે. તો એમને ખબર નથી હોતી, કાં તો એ લોકો હેલ્થ ચેકઅપ કરાવવા જાય, એમાં સોનોગ્રાફી કરે તો પિકઅપ થાય છે, અથવા તો એમને ડાયરેક્ટ કોમ્પ્લિકેશન થાય અને એ પ્રેઝન્ટ કરે ત્યારે ખબર થાય, ખબર પડે છે. જેને પેઇન થાય, સોનોગ્રાફી કરવામાં આવે તો ડાયગ્નોસિસ ઇઝીલી થઈ જાય છે. જેને પેઇન થતું જ નથી તો એને મેં કહ્યું એમ, કાં તો પિત્તાશયની પથરીની નાનકડી રજકણો આગળ પિત્તની નળીમાં જતી રહે તો એ પિત્તની નળી બ્લોક કરે ને જોન્ડિસ થાય, અથવા જોન્ડિસથી વધારે એક સિવિયર કન્ડિશન છે જેને કોલેન્જાઇટિસ કહેવામાં આવે છે, કે જેના જોન્ડિસ બી થાય, પેઇન બી થાય અને ફીવર બી આવે. ઓકે. તો એ રીતે ખબર પડે છે. અથવા તો વારંવાર પથરી અંદરની પિત્તાશયની દિવાલ સાથે ઘસાતી હોય છે, એટલે ધીમે 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 વારંવાર ઇન્ફેક્શન થઈને પિત્તાશયની કોથળીની દિવાલ જાડી થઈ જતી હોય છે, એ થીક વોલ થઈ જાય છે. ઓકે. તો એ માસ બનાવતી હોય છે, ગાંઠ જેવું બનાવે છે, તો આવા સંજોગોમાં એ માસ તરીકે પણ પ્રેઝન્ટ કરે છે. એટલે કોમ્પ્લિકેશન્સ કેન બી આઈધર જોન્ડિસ, અથવા તો ખૂબ ઇન્ફેક્શન થાય, પેશન્ટ સેપ્ટિસિમિયામાં જાય, અથવા તો પેશન્ટને ફિસ્ચ્યુલા થઈ જાય અંદર બોવેલ સાથે, મેં કહ્યું તમને એમ, અને આંતરડું બ્લોક કરે. ઓકે. એવી રીતે પ્રેઝન્ટ કરી શકે. રેરલી પથરીની સાથે પિત્તાશયમાં ગાંઠ કેન્સર પણ થઈ શકે છે. પિત્તાશયમાં કેન્સર થવાના અમુક રોગોમાં એક કારણ, અમુક કારણોમાં એક કારણ પિત્તાશયમાં થતી પથરી છે. પર્ટિક્યુલરલી કોને, કે જેના ફેમિલીમાં એવી હિસ્ટ્રી છે કે પિત્તાશયના કેન્સર થયેલા છે એમના પૂર્વજોમાં, અને એમને પોતાને પિત્તાશયમાં પથરી છે અને ખૂબ મોટી પથરી છે, તો એવા સંજોગોમાં આપણે બધું ઇવેલ્યુએશન કરીને ડિસિઝન લેવું પડે છે કે એને ખરેખર કઈ રીતે ટ્રીટમેન્ટ આપણે આપવી. બિલકુલ બિલકુલ. આ તમામની છે, તમે જે કેન્સરની વાત કરી એમાં ઘણીવાર એવું સાંભળવા મળ્યું છે કે ઓછા સમયગાળાની અંદર, મતલબ કે પેઇન થયું ના થયું, જલ્દીથી તેની ટ્રીટમેન્ટ ના મળી હોય અને એના કારણે જનરલ ચેકઅપ બધું કર્યું હોય, બ્લડ રિપોર્ટ હોય કે એક્સરે હોય કે યુરિન રિપોર્ટ હોય, પણ એમાં તો આ વસ્તુ બહાર આવતી નથી હોતી એમ, અને એના કારણે ક્યાંક પેશન્ટ એ વસ્તુ મિસ આઉટ કરી જાય છે. એટલે આના માટેનો અલગ રિપોર્ટ શું હોઈ શકે છે, કઈ ઉંમર પછી એ કરાવવો જરૂરી છે? માનો કે કારણ કે પેઇન નથી થતું ને આવું હોય એવું પણ બનતું હોય છે, તો કોન્શિયસનેસ કયા સમયથી દરેક લોકોએ લાવી જોઈએ અને યોગ્ય રીતે તપાસ કરાવી દેવી જોઈએ, એટલીસ્ટ રિપોર્ટ કરાવી દેવા જોઈએ, જેથી કરીને બહુ લાંબો ઘણીવાર લાંબા સમયગાળા બાદ આનું નિદાન નથી થતું અને પરિણામે કેન્સર સુધી વાત પહોંચી જતી હોય છે, તો એના માટે શું કહેવા માંગશો આપ? સામાન્ય રીતે 40ની ઉંમર પછી હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. તો એ વખતે હેલ્થ ચેકઅપમાં પેટની સોનોગ્રાફી જરૂરી છે, અને જો પથરી હોય તો મોટાભાગના કિસ્સામાં પકડાઈ જાય છે. હવે માનો કે એવું શક્ય નથી તો જ્યારે પણ પેટની કોઈ પણ તકલીફ થાય, કે પેટમાં ગેસ થાય, કે પાચન બરોબર ના થાય, કે દુખાવો થાય, અને જે નોર્મલ 2-4 દિવસની દવાથી તમને સારું ના થાય, તો તમારે પેટની સોનોગ્રાફી કરાવવી જોઈએ, પેટના સ્પેશિયાલિસ્ટને બતાવવું જોઈએ, અને એકવાર પેટનું થરો ચેકિંગ કરાવી લેવું જોઈએ કે ભાઈ પેટમાં શું તકલીફ છે. હવે જસ્ટ ઇન કેસ માનો કે પિત્તાશયમાં પથરી આવે તો એને આપણે એના ક્લિનિકલ કન્ડિશન સાથે ઇવેલ્યુએટ કોઓર્ડિનેટ કરવી પડે, કે પિત્તાશયની પથરીના લીધે આ સિમ્પટમ્સ છે કે બીજું કોઈ કારણ છે. આપણે લાસ્ટ એપિસોડમાં ચર્ચા કરી હતી હાયટસ હર્નિયા અને જીઈઆરડીની. રાઈટ રાઈટ. તો જીઈઆરડી અને પિત્તાશયની પથરી એ ઘણા કેસમાં કો એક્ઝિસ્ટ કરતી હોય છે. ઓકે. કે જેને પિત્તાશયની પથરી હોય અને જીઈઆરડી થવાના ચાન્સીસ વધારે છે, કારણ કે અમુક ફેક્ટર્સ બંનેમાં કોમન છે, ઇટિયોલોજીકલ ફેક્ટર્સ. એટલે આપણે પેટની બીમારી માટે
એક તો પેટની સોનોગ્રાફી અને એક એન્ડોસ્કોપી કરીને ઇવેલ્યુએટ કરતા હોય છે કે પેશન્ટને જીઆરડી કે એસિડિટી કે એવા બીજા કોઈ કારણ નથી ને, ડિયોડિનલ અલ્સર કે એવું કંઈ નથી ને, માનો કે એ બધું જ રૂલ આઉટ થઈ જાય. સોનોગ્રાફીમાં પણ બીજું બધું રૂલ આઉટ થઈ જાય અને ધેર ઇઝ ઓનલી ગોલ્ડસ્ટોન. ઓકે. અને એના સિમ્પટમ્સ જે છે એ ગોલ્ડસ્ટોનના સિમ્પટમ્સ સાથે કોઓર્ડિનેટ થતા હોય, કોલેબરેટ થતા હોય, તો ઓબ્વિયસલી દેટ પેશન્ટ રિક્વાયર્સ ટ્રીટમેન્ટ ફોર ગોલ્ડસ્ટોન. કરેક્ટ. માનો કે આપણે હેલ્થ ચેકઅપ કર્યું છે અને હેલ્થ ચેકઅપમાં ગોલ્ડસ્ટોન પિકઅપ થયા છે અને પેશન્ટને કોઈ જ બીમારી નથી, કોઈ જ તકલીફ નથી, કોઈ જ ફેમિલિયલ પ્રિડિસ્પોઝિશન નથી કે જે પેઇન પણ નથી, પેશન્ટને પેઇન પણ નથી, રાઈટ, બરાબર. તો દેર આર સર્ટેન સાયન્ટિફિક ફેક્ટર્સ કે તો એ પેશન્ટમાં શું કરવું. ઓકે, બરાબર. ઓકે. માનો કે આપણે હેલ્થ ચેકઅપ કરાવ્યું, પેશન્ટની ઉંમર 50 છે, પેશન્ટને ડાયાબિટીસ છે, પેશન્ટને ખૂબ જ ટ્રાવેલિંગ રહે છે અને સોનોગ્રાફીમાં મલ્ટીપલ ગોલ્ડસ્ટોન્સ આવે છે કે પિત્તાશયમાં ઘણી બધી પથરીઓ છે, તો હવે એ પેશન્ટને અત્યારે તકલીફ નથી પણ એને ડાયાબિટીસ છે એટલે એને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે, એને ટ્રાવેલિંગ વધારે રહે છે એટલે એને ગમે ત્યાં બહાર ગયા હોય અને પિત્તાશયમાં ઇન્ફેક્શન થઈ જાય તો એને તાત્કાલિક ટ્રીટમેન્ટ કરાવવી પડે, કદાચ ઓપરેશન બી કરાવવું પડે. એટલે જે પેશન્ટ માનો કે અમદાવાદમાં જ રહે છે, કોઈ તકલીફ નથી, કોઈ રિસ્પેક્ટર નથી, જે ઇઝીલી ડૉક્ટરને એપ્રોચ કરી શકે છે, એવા સંજોગોમાં મલ્ટીપલ સ્ટોન્સ હોય, એસિમ્પ્ટોમેટિક હોય, તો પણ આપણે એને મૂકી રાખી શકીએ કે હવે તમે રાહ જુઓ હમણાં. પણ જે પેશન્ટને એવું છે કે સાહેબ મારે તો એક દિવસ મારો બગડવો ના જોઈએ, હું કાલે અહીંયા છું, પરમ દિવસે અહીંયા છું, મને ગમે ત્યારે કોમ્પ્લિકેશન થાય તો હું ક્યાં જઉં, અથવા તો જેનો અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, અથવા તો જેને પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી છે કે એના પૂર્વજોમાં પણ ગોલ્ડસ્ટોન હતા અને પછી કેન્સર થયું હતું, કરેક્ટ, અથવા તો એની ગોલ્ડ બ્લેડરની દિવાલ ઓલરેડી જાડી થઈ ગઈ છે, તો એ સજેસ્ટ કરે છે કે એને ઓલરેડી રિસ્ક ફેક્ટર્સ છે, સ્ટોનના લીધે ગોલ્ડ બ્લેડરની દિવાલ ઉપર અસર થાય છે, તો એવા સંજોગોમાં એને ઓપરેશનની સલાહ આપી હિતાવ છે. પણ એવા પણ ઘણા હશે ને કે જે પ્રકારે તમે વાત કરી કે કશું થઈ નથી રહ્યું, નારું આ જે ક્યાંક ને ક્યાંક આના રિપોર્ટમાં બહાર આવ્યું છે પણ કંઈ એવું હિસ્ટ્રી નથી, કંઈ એવું થઈ નથી રહ્યું, પેઇન પણ નથી થતું, તો એના કારણે પેશન્ટ કદાચ સમજતો નહીં પણ હોય કે અત્યારે હવે આવશ્યક છે. કારણ કે પેઇન થાય પછી જ દોડવું એના કરતાં બેટર છે કે જો સારવાર પહેલાં થઈ જતી હોય તો એ લાંબુ નહીં થાય. ઘણા પેશન્ટો એવા પણ હોય છે કે હજી અત્યારે કોઈ દુખાવો થતો નથી, વાંધો નથી આવતો, તો ખેંચે જાય અને પરિણામે એકદમ લાંબુ રિપોર્ટ આવી જતો હોય છે, એવું પણ થતું હોય છે ને. એવું થાય છે ચોક્કસ. હું તમને એક ઉદાહરણ આપું કે હમણાં હજી 20 દિવસ જ થયા છે, મારે ત્યાં એક પેશન્ટ આવ્યા, એ હી વોઝ 78. ઓકે. અને એમને લગભગ 6 મહિનાથી પેટની તકલીફ હતી, પેટમાં દુખાવો, ગેસ વગેરે વગેરે, દવાઓ ચાલતી હતી. એમણે 2-3 સોનોગ્રાફી પણ કરાવેલી પણ ક્યાંય એમાં પિત્તાશયમાં પથરી દેખાણી નહીં. પછી એક દિવસ સડનલી એવું થયું કે બહુ જ પેઇન ઉપડ્યું અને અનબેરેબલ પેઇન થયું, એટલે એક જગ્યાએ એડમિટ થઈ ગયા. અને એ એડમિટ થયા પછી એમણે સોનોગ્રાફી કરાવી તો એમાં આવ્યું કે ભાઈ પિત્તાશયની કોથળી ફૂલી ગઈ છે અને એની અંદર ઘણું બધું પિત્ત છે અને એક પિત્તાશયની કોથળીની દિવાલ ખૂબ જાડી છે અને પિત્તાશયની કોથળીનું ઇન્ફેક્શન છે એવું ડાયગ્નોસિસ થયું. અને એના એક દિવસ પછી એમણે રિપીટ સોનોગ્રાફી કરાવી તો એમ બી આવ્યું કે ભાઈ પિત્તાશયની કોથળીનો અમુક ભાગ ફાટી ગયો છે અને પિત્ત થોડું બહાર આવ્યું છે અને ત્યાં લીવરની નીચે ગુમડા જેવું બનાવ્યું છે, એટલે હવે ઓપરેશનની તો જરૂર પડી જ. ઓકે. એટલે મારી પાસે આવ્યા, મેં એમને આગળ ઇન્વેસ્ટિગેટ કર્યા, એક સીટી સ્કેન કરાવ્યું. રાઈટ. સીટી સ્કેનમાં અમને દેખાયું કે ધેર વોઝ એ 8 મિલીમીટર સ્ટોન. ઓકે. 8 મિલીમીટરનો સ્ટોન હતો જે ગોલ બ્લેડરમાંથી નીકળીને ગોલ બ્લેડરમાંથી જે ડક્ટમાં જતું હોય ત્યાં આગળ ફસાઈ ગયો હતો. હવે 8 મિલીમીટરનો એ સિમ્પટોમેટિક સ્ટોન હોય તો વી ડોન્ટ એડવાઇઝ સર્જરી નોર્મલી, પણ આ 8 મિલીમીટરનો સ્ટોન ફસાઈ ગયો તો કેટલા કોમ્પ્લિકેશન થયા. કરેક્ટ. લકીલી અમે એમને લેપ્રોસ્કોપીથી સર્જરી કરી શક્યા, એમની ગોલ્ડ બ્લેડર કાઢી નાખી, સ્ટોન કાઢી નાખ્યો અને જે એબ્સેસ ને પસ હતું બધું કાઢી નાખ્યું અને ઈ સર્વાઈવડ. ઓલરાઈટ. પણ માનો કે આ પેશન્ટ હરદ્વાર જાત્રા કરવા ગયું હોત તો શું થાત, ઘણી તકલીફ. સો ધેર આર સો મેની થિંગ્સ વિચ વી નીડ ટુ ટેક ઇન કન્સિડરેશન વેન વી એડવાઇઝ ટુ ધ પેશન્ટ. બિલકુલ બિલકુલ. એટલે કહે છે ને જાગ્યા ત્યારથી જ સવાર, હવે પેઇનની રાહ નથી જોવાની. અને આ એવી વસ્તુ નથી જેમાં તમે એવું કહી દો કે મોર પેઇન મોર ગેઇન, એમ ઓબ્વિયસલી આ એવી વસ્તુ છે જે તમને ફિઝિકલી ડેમેજ કરશે, ઇમોશનલી મેન્ટલી પરિવારને હેરાન કરશે, ફાઇનાન્શિયલી વધારે તકલીફ થશે. એના કરતાં બેટર છે જો રિપોર્ટ્સ કરાવી દીધા, રિપોર્ટમાં ડૉક્ટર કહે છે કે કંઈક તકલીફ છે, તો પછી એની ટ્રીટમેન્ટ જેટલી જલ્દી બને એટલી કરવી ખૂબ જ વધારે હિતાવ હોય છે. ડૉક્ટર સુનિલભાઈ પોપટ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને ગોલ્ડ બ્લેડરને લઈને ખૂબ સરસ માર્ગદર્શન અને જ્ઞાન
તમામ દર્શક મિત્રોને આપે આપ્યું, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. દર્શક મિત્રો, આ અમારો હતો ખાસ એપિસોડ. આવતા એપિસોડમાં ડૉક્ટર સુનિલભાઈ પોપટ પાસેથી આપણે જાણીશું, સમજીશું કે ગોલ્ડ બ્લેડર થવાની શક્યતાઓ આપણે જ્યારે આજે સમજી છે તો તેની સર્જરી અથવા ઓપરેશન કેટલું હિતાવહ હોય છે, કરવું કમ્પલસરી હોય છે કે દવાઓથી જ થઈ જતો હોય છે, તેમાં પણ શું કોમ્પ્લેક્સીસ થવાના ચાન્સીસ વધારે હોય છે, અને ઓપરેશન અને સર્જરીને તમામ માહિતી આવતા એપિસોડમાં ડૉક્ટર સુનિલભાઈ પોપટ પાસેથી આપણે સમજીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.